રજાની રાહ. ઘણા સમય પહેલા એક શહેરમાં ગટ્ટુ નામનો બાળક તેના માતા પિતા સાથે રહેતો હતો. ગટ્ટુ કોઈની સાથે વાત નહોતો કરતો, ના તો કોઈની સાથે રમતો. ગટ્ટુ જા બારી રમી લે. ના મમ્મી, મને રમવું બમવું પસંદ નથી. અને સ્કૂલ તો તેને જરા પણ પસંદ નહોતી, તેથી સ્કૂલ પહોંચતા જ પહેલા પીરિયડની ઘંટી વાગતાની સાથે જ તે છૂટવાની રાહ જોવા લાગતો હતો. ગટ્ટુ તું શું કરી રહ્યો છે? છુટ્ટી થવાની રાહ જોઈ રહ્યો છું. આને કારણે તેના બધા વિષયોમાં ખૂબ ઓછા માર્ક્સ આવતા હતા. એક વખત ફરી જ્યારે તેના માર્ક્સ ખૂબ જ ઓછા હતા તો ટીચર તેને પ્રિન્સિપલ પાસે લઈ ગયા. પ્રિન્સિપલ સર, એક વખત ફરી ગટ્ટુના બધા વિષયોમાં ખૂબ ઓછા માર્ક્સ આવ્યા છે, હવે તમે જ આને સમજાવો. એમ કહીને ટીચર ત્યાંથી ચાલ્યા ગયા. પ્રિન્સિપલે ગટ્ટુને કહ્યું, શું વાત છે ગટ્ટુ, તારા આટલા ઓછા માર્ક્સ શા માટે આવ્યા છે? એ એટલા માટે કે મને સ્કૂલ પસંદ નથી. શું? હા, મને સ્કૂલે આવવું પણ બિલકુલ ગમતું નથી. પણ શાળામાં તો નવા પુસ્તકો હોય છે, નવા નવા મિત્રો હોય છે, જેની સાથે આપણે રમીએ છીએ, વાતો કરીએ છીએ, તો પછી તને સ્કૂલ કેમ પસંદ નથી? કારણ કે મને વાંચવું, રમવું અને કોઈ સાથે વાત કરવી કાંઈ પણ સારું નથી લાગતું. ગટ્ટુની વાત સાંભળ્યા પછી પ્રિન્સિપલ સમજી ગયા કે સાચી સમસ્યા શું છે. તેમણે ગટ્ટુને કહ્યું, ચાલ હું તને એક વાર્તા સંભળાવું છું. એક સમયે એક ગામમાં ચંદન નામનો છોકરો રહેતો હતો. જ્યારે ચંદન મોટો થયો ત્યારે તેણે નક્કી કર્યું કે હવે હું પણ ગામના બાકીના લોકોની જેમ શહેરમાં કામ કરવા જઈશ. અને બીજા દિવસે તે કેટલાક ગામ લોકો સાથે ચાલી નીકળ્યો. ગામ અને શહેરની વચ્ચે એક મોટી નદી આવતી હતી. નદી જોઈને ચંદન અટકી ગયો અને વિચારવા લાગ્યો, હું આ નદી કેવી રીતે પાર કરીશ? મને તો તરતા જ નથી આવડતું. ક્યાંક નદી પાર કરવાના ચક્કરમાં હું પહેલા દિવસે ડૂબી તો નહીં જાઉં ને? શું થયું ચંદન, તું શું વિચારે છે? ચાલ ઝડપથી તરીને નદી પાર કરી લે. ચંદન જાણતો હતો કે જો તે કહેશે કે તેને તરતા નથી આવડતું તો બધા તેની મજાક ઉડાવશે. તેથી તેણે કહ્યું, ના ના, જો હું તરીને આવીશ તો મારા કપડાં ભીના થઈ જશે. તમે બધા જાઓ, હું નદીની આગળથી ફરીને આવું છું. પણ નદી તો ખૂબ મોટી છે, તું કામ પર સમયસર નહીં પહોંચી શકે. હું બહુ ઝડપથી દોડું છું, જોજો હું તમારી પહેલાં પહોંચી જઈશ. ચંદનનું આવું કહેવા પર ગામ લોકો તરીને નદી પાર કરીને ચાલ્યા ગયા અને ચંદન નદી પાર કરવા માટે દોડવા લાગ્યો. પરંતુ નદી ખૂબ લાંબી હતી. આ નદી તો સાચે જ ખૂબ લાંબી છે, પણ વાંધો નહીં, હું સમયસર કામ પર પહોંચી જઈશ. પરંતુ જ્યારે તે કામ પર પહોંચ્યો ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. મારે પહેલે જ દિવસે કામમાં મોડું થઈ ગયું, કંઈ વાંધો નહીં, કાલે હું વહેલો આવી જઈશ. બીજા દિવસે સૂરજ ઉગે તે પહેલા જ તે ઘરની બહાર નીકળી ગયો. તેણે દોડીને નદી પાર કરી અને બધાની પહેલા કામ પર પહોંચી ગયો. આજે તો હું કામ શરૂ થતા પહેલા જ કામ પર પહોંચી ગયો. અને આ જ રીતે તે રોજ સવારે બધાની પહેલા જાગીને નદી પાર કરી અને કામ પર જવા લાગ્યો. પછી એક દિવસ તેને જાગવામાં મોડું થઈ ગયું. તે દોડીને નદી પાસે પહોંચ્યો તો બધા ગામના લોકો નદી પાર કરી રહ્યા હતા. ચંદન, લાગે છે કે આજે તને મોડું થઈ ગયું, આજે તો સમયસર કામ પર નહીં પહોંચી શકે. ગામ લોકો તરીને નદી પાર કરીને ચાલ્યા ગયા અને ચંદન ત્યાં જ ઊભો રહીને વિચારવા લાગ્યો, જો હું આજે કામ પર ન ગયો તો માલિક ખૂબ જ ગુસ્સે થશે, પણ મને તો તરતા પણ નથી આવડતું. પરંતુ ચંદન પાસે કોઈ રસ્તો જ ન હતો, તેથી તેણે વિચાર્યું, ચાલો એક વાર પ્રયત્ન તો કરું. એવું વિચારીને તે નદીમાં કૂદી ગયો. અરે, આ પાણી તો ખૂબ જ ઊંડું છે, લોકો કેવી રીતે તરી લે છે? મને તો ખૂબ જ ડર લાગે છે. પછી તેણે તરવાનું શરૂ કર્યું અને જોતામાં તે તરવા લાગ્યો. તેને પોતાના ઉપર જ વિશ્વાસ નહોતો થતો. અરે, હું તો તરવા લાગ્યો, મને ખબર પણ નહોતી કે મને તરતા આવડે છે. અને પછી તે ગામના બાકીના લોકોની જેમ તરીને નદી પાર કરવા લાગ્યો. તો ગટ્ટુ, આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? એ જ કે
તરવું સરળ હોય છે. ના, આ વાર્તામાંથી આપણે એ શીખ્યા છે કે જ્યાં સુધી તું બીજા બાળકો સાથે વાત નહીં કરે ત્યાં સુધી તને કેવી રીતે ખબર પડશે કે તને તેમની સાથે વાત કરવાનું પસંદ નથી, અથવા તને રમવાનું પસંદ નથી, અથવા વાંચવાનું પસંદ નથી. તેથી જ તું આ બધી વસ્તુ કરવાનો પ્રયાસ કર અને પછી નક્કી કર. ગટ્ટુ પ્રિન્સિપલની વાત સમજી ગયો. બીજા દિવસે તેણે બધા બાળકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ગટ્ટુ, તને કયા કાર્ટૂન ગમે છે? મને YouTube પર પન્ટૂન કિડ્સના કાર્ટૂન ગમે છે. એ તો અમને પણ ગમે છે. અને ગટ્ટુને તેમની સાથે વાત કરવું ગમવા લાગ્યું. આ જ રીતે તેને વાંચવાનું શરૂ કર્યું તો તેને વાંચવું પણ ગમવા લાગ્યું અને રમવું પણ. અરે, આ સ્કૂલ તો બહુ જ સારી વસ્તુ હોય છે. હવે હું ક્યારેય સ્કૂલના છૂટવાની રાહ નહીં જોઉં. આ રીતે પ્રિન્સિપલની વાર્તા સાંભળ્યા પછી ગટ્ટુએ રજાની રાહ જોવાનું બંધ કરી દીધું અને સ્કૂલને એન્જોય કરવા લાગ્યો. अगर आपको हमारी वीडियोस पसंद आ रहे हैं तो इन्हें लाइक करें, कमेंट करें और सब्सक्राइब करें.